ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સની હેરાફેરી ઓછું થવાનું નામ નથી લઈ રહી. તેવામાં મંગળવારે પોરબંદરના અરબી સમુદ્રમાંથી 1000 કરોડ રૂપિયાની કિંમતનો 3000 કિલો ડ્રગ્સ પકડાયો. ગુજરાત એટીએસ, એનસીબી અને ભારતીય નેવીની મદદથી સંયુક્ત ઓપરેશનમાં આ મોટી સફળતા મળી હતી. આ જ સમયે નેવી અને કોસ્ટગાર્ડ ડ્રગ્સના જથ્થા સાથે ઈરાની બોટ સાથે 5 લોકોની ધરપકડ પણ કરી. ત્યારબાદ 5 ડ્રગ્સ પેડલરને મોડી રાત્રે ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બોટમાં તપાસ કરતા 2950 કિલો ચરસ, 160 કિલો મેથામ્ફેટામિન અને 25 કિલો મોર્ફિનનો જથ્થો મળી આવ્યો હતો. હવે આ મામલે સુરક્ષા એજન્સીઓએ નિષ્ણાંતોની મદદથી તપાસ શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે હજી થોડા દિવસ પહેલા જ વેરાવળ બંદર ખાતેથી 350 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ બધાને જોતા સવાલ એ થાય કે અવારનવાર દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાય છે તો સરકાર શું કરે છે, તેમજ કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ કોણ મંગાવી રહ્યું છે, શું આ છે સરકારનું ડ્રગ્સ વિરોધી અભિયાન? પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા 3000 કિલો ડ્રગ્સનો મામલો સામે આવી રહ્યો છે. આજે પાકિસ્તાની નાગરિકોને પોરબંદર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોરબંદરથી સમુદ્રમાં 50 નોટિકલ માઇલથી દૂરથી ડ્રગ્સ પકડાયું છે, ત્યારે એટીએસ, એનસીબી અને નેવી દ્વારા ઓપરેશનને મળી સફળતા. એટલે કે પોરબંદરના અંદર જે ડ્રગ્સ પકડાયું છે તેને લઈને પાકિસ્તાની નાગરિકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. વધુ વિગત સાથે સંવાદદાતા રાજવીર ફોનલાઈનથી જોડાયા છે. જી રાજવીર, ડ્રગ્સના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, શું વિગતો? જી, વાત કરીએ એટીએસ દ્વારા જે પોરબંદરથી 50 કિલો આ નશીલો પદાર્થ છે, ટોટલ 272 કિલો જેટલો જે જથ્થો છે એ કબજે કરવામાં આવ્યો છે. તેમને પોરબંદરની જે એસઓજીની ઓફિસે ત્યાં લાવવામાં આવ્યા છે. અને જે આરોપીઓ છે પાકિસ્તાનથી તેમના વિરુદ્ધ જે નવી બંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશન છે તેમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આજે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાય તેવા સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો એ સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે. જી રાજવીર, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.